અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર બાઇક ગેંગ લૂંટ ચલાવીને ફરાર થયા હતા, જેમાં લૂંટારુઓ કારને આતરીને એલઈડી સ્માર્ટ ટીવી તેમજ રૂપિયા 20,000ની લૂંટ ચલાવી હતી, પરંતુ પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. દાહોદ જિલ્લાના કતવારા ગામ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર બે બાઇક પર આવેલ ત્રણ લૂંટારુઓએ કારને આંતરીને ટીવી સાથે રોકડ રકમ 2,000 સહિત કુલ 17,000ની મુદ્દામાલ સાથે સનસનાટી ભરી લૂંટ ચલાવી આરોપી ફરાર થયા હતા. ત્યારે કતવારા પોલીસને બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી અંતરિયાળ રસ્તાઓ તથા વિસ્તારોમાં સઘન ચેકિંગ સાથે નાકાબંધી કરી હતી. તે દરમિયાન ત્રણ વ્યક્તિઓ પર શંકા જતાને તેમની તલાશી લેતા એલઈડી ટીવી તથા રોકડ રકમ 2,000 રૂપિયા મળી. કુલ રૂપિયા 17,000ના મુદ્દામાલ તથા આરોપીઓની લૂંટમાં વપરાયેલી બંને મોટરસાયકલો સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારે લૂંટના ગુનાનો ભેદ ગણતરીના જ કલાકમાં ઉકેલી પ્રશંસનીય કામગીરી કતવારા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ કરી હતી. ગતરોજ આશરે 11 વાગ્યાના સુમારે સવારે એક અજાણે બાઇક ચાલક પોતાની બાઇકમાં એલસીડી રાખીને પીટોડી ઢાળથી નીચે ઉતરતા જતા હતા. દરમિયાન વ્હાઇટ કલરની અપાચી તથા એક બ્લેક કલરની પલ્સર ઉપર કુલ 3 સમૂહ આવી પોતાની પાસેની એલસીડી ટીવી લઈ જઈ તથા ફરિયાદીને માર મારી ભાગી ગયાની બાતમી હકીકત મળેલ, જે અનુસંધાને તરત રિસ્પોન્સ આપી કતવારા પોલીસ ટીમની વિવિધ ટીમો બનાવી કતવારા પોલીસ વિસ્તારના દસલા ગામના ફળિયામાંથી આરોપીઓને મુદ્દામાલ સાથે આરોપીઓ પોતાની સાથેની વ્હાઇટ અપાચી તથા પલ્સર સાથે આરોપીઓ નામે વિનોદ સંગ્રામ આવી સુભાષલાલ સિંહ ભુરિયા પરમેશ્વર સમીર પલાસ તમામ રહે મોટી ખરજનાઓને વિરુદ્ધ ગુનો દાખલ કરી ઉપરોક્ત આરોપીઓને અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. સર, આરોપીઓ પાસેથી કોઈ મુદ્દામાલ જપ્ત કર્યો? આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ એલસીડી ટીવી જે છે એ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવ્યો છે. દીપેશ દોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ.